સુરતના સરથાણામાં જ્વેલર્સ ચેતન સુખડિયા પાસે તેમના સાગરીતે 50 લાખની ખંડણી માંગતા કાપોદ્રા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેમાં વારંવાર ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. જોકે સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 2 આરોપીઓને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતનો કુખ્યાત બુટલેગર મનીષ રયાણીના મિત્ર યોગી ચોકના જ્વેલર્સ પાસે પ્રોટેક્શન મની પેટે રૂપિયા 50 લાખની ખંડણી માંગનાર મનીષના ખાસ સાગરીત સહિત 2 આરોપીઓને કાપોદ્રા પોલીસે રેમ્બો છરો કટાર સાથે નાના વરાછા ખાતેથી ઝડપી પાડ્યા હતા. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ કુખ્યાત બુટલેગર મનીષ રયાણીના ખાસ સાગરીત અને લિસ્ટેડ બુટલેગર ઋષિ ઉર્ફે ઋષિ પંડિત ગુલાબચંદ પાંડેએ મનીષના જ મિત્ર ચેતન ઉર્ફે જોલી ધીરુભાઈ સુખડિયા પાસે પ્રોટેક્શન મની પેટે 50 લાખ રૂપિયાની ખંડણી માંગ્યાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાઈ હતી. યોગી ચોકમાં જ્વેલરી શોપ ધરાવતા મૂળ અમરેલીના ચેતને વર્ષ અગાઉ વેપારી સાથે ઝઘડાની આશંકાને પગલે મનીષ પાસે મદદ માંગતા મનીષનો ઋષિ ઉર્ફે ઋષિ પંડિત 2 માણસોને લઈ આવ્યો હતો. બાદમાં ઋષિ ઉર્ફે ઋષિ પંડિતે વેપારીને ચપ્પુ મારતા લૂંટની ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં 1 વર્ષ સુધી વોન્ટેડ રહેલા ઋષિ ઉર્ફે ઋષિ પંડિતને સમયના ખર્ચ પેટે પૈસા માંગી ધમકી આપવા માંડી હતી. તે દરમિયાન કાપોદ્રા પોલીસે આ ગુનામાં નાના વરાછા ખાતેથી ઋષિ ઉર્ફે ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે અને તેના સાગરીત યોગેશકુમાર હરિપ્રસાદ કુશવાહાને 1 રેમ્બો છરો 1 કટાર અને બાઇક સાથે ઝડપી લીધા હતા. લિસ્ટેડ બુટલેગર ઋષિ ઉર્ફે ઋષિ પંડિત વિરુદ્ધ સુરત શહેર અને જિલ્લામાં 15 ગુના નોંધાયેલા છે. પોલીસ આ ગુનામાં 50 લાખની ખંડણી માંગતા ઋષિ ઉર્ફે ઋષિ પંડિતને 12 લાખ આપવાનું ચેતનને કહેનાર મનીષ રયાણીની ભૂમિકા પણ ચકાસી રહી છે. જોકે કુખ્યાત એવા ઋષિ પંડિતની ધરપકડ કરી અન્ય કેટલા આરોપીની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આજથી 1 વર્ષ પહેલા આ ગામના ફરિયાદી ચેતનભાઈ ઉર્ફે જોલી ધીરુભાઈ સુખડિયા રહેવાસી મોટા વરાછાનાઓ, જેઓ યોગી ચોક ખાતે જ્વેલર્સનો ધંધો કરતા હોય અને તેઓ શ્રીને વિક્રમભાઈ જોશી સાથે પૈસાની લેવડ દેવડ બાબતની મેટર ચાલતી હોય અને તેઓ એમની સાથે ઝઘડો કરશે અને એમની દુકાન પર આવવાના છે એવી અમને હકીકત મળતા ફરિયાદીએ પોતાના મિત્ર મનીષ રયાણીને પોતાના રક્ષણ માટે કોઈ એક વ્યક્તિને મોકલવા માટે જણાવેલ, જે અનુસંધાને ફરિયાદીના મિત્ર મનીષ રયાણીએ આ ગુનાના કામના આરોપી ઋષિ ઉર્ફે ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે તથા અન્ય 2 થી 4 ઇસમોને પ્રોટેક્શન માટે યોગી ચોક ખાતે જ્વેલર્સની દુકાન ઉપર મોકલેલા અને ત્યાં ઝઘડો થયેલો, જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસમાં ગુનાઓ દાખલ થયેલ. ત્યારબાદ આરોપીઓ જેલ હવાલે થયેલ અને આરોપીઓએ અંદરોઅંદર સમાધાન કરી લેતા તેઓની ફરિયાદ સ્ક્વેશ થયેલ અને આરોપીઓ જેલમાંથી મુક્ત થયેલ. આ જ બનાવને ધ્યાને રાખી આ ગુનાના મુખ્ય આરોપી ઋષિ ઉર્ફે ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે હાલ રહેવાસી પર્વત પાટિયા, મૂળ રહેવાસી યાકોપુર સંત રવિદાસનગર ભદોહી જિલ્લો જ્ઞાનપુર યુપીનાઓ અવારનવાર આ કામના ફરિયાદી ચેતનભાઈ ઉર્ફે જોલીના ઘરે જઈ અને તેઓને ટેલિફોનિક વાતચીત કરી પોતે જે ગુનામાં આવી ગયેલા અને તેના માટે તેઓએ જે ભોગવવું પડ્યું અને 1 વર્ષ સુધીને નાસભાગ કરવી પડી તેના ખર્ચા પેટે તથા તેઓના પ્રોટેક્શન પેટે તેઓની પાસે 50 લાખ રૂપિયાની માગણી કરતા હોય અને તે બાબતે ધમકી આપતા હોય, જે અનુસંધાને ફરિયાદીએ પોતે સમાધાન કરતા 12 લાખ રૂપિયામાં પ્રોટેક્શન મની તરીકે આપવા માટેનું નક્કી થયેલ, પરંતુ આ પૈસા પણ ફરિયાદી પાસે ન હતા, જેથી આ કામના આરોપી અવારનવાર તેને ફોન કરીને ધમકી આપતા હોય અને ગઈ તારીખ 1/5/2023ના આશરે 19:00 વાગે તથા 2/5/2023ના 13:30 વાગે આ આરોપી અન્ય બીજા 2-3 ઇસમો સાથે ફરિયાદીના ઘરે જઈ, જો તું અમને પૈસા નહીં આપે તો તારી ખેર નથી, અમે તારી તને પતાવી દઈશું તેવી ધમકી આપતા હોય, જેથી ફરિયાદીએ અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી આ હકીકત અંગે જાણ કરતાં ફરિયાદીની વિગતવારની ફરિયાદ તેના લખાવા મુજબ લખી લઈ અને ગુનાની ગંભીરતા સમજી અને તરત જ ઇન્ચાર્જ પોઈન્ટ વીએલ પટેલ, જેઓ સરથાણા પોસ્ટના PI હોય, તેઓ કાપોદ્રા પોસ્ટના ચાર્જમાં હતા,
તેઓએ પણ ગંભીરતા લઈ અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીજી ડાવરા, પીએસઆઈ શ્રી પંડ્યા તથા અન્ય સ્ટાફના માણસોએ સીસીટીવી ફૂટેજ તથા પોતાના હ્યુમન સોર્સને આધારે આ ગુનાના મુખ્ય આરોપી ઋષિ ઉર્ફે ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે તથા અન્ય સહઆરોપી યોગેશ કુમાર હરિપ્રસાદ કુશવાહા, મૂળ રહે રાજસ્થાન તથા હાલ રહે અમરોલી નાઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ તજવીજ હાલ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.